नमस्ते विद्यार्थी मित्रों, श्री परिश्रम विद्यालय कुतियाणाना ऑनलाइन विडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आगळना विडियो में आप स्वाध्याय 2.2 ना दाखला नंबर 2 ना बे दाखला जोई गया। एम आपणे बहुपदी गोतवानी हती, रेडी? शून्य गुणाकार अने सरवाळा तमने बे आपेला तेना परथी आपणे बहुपदीओ गोतता हता। एज रीते हवे 2.2 बीजानो त्रीजो दाखलो जोईए तो तमने बहुपदीना શૂન્યનો સરવાળો આપ્યો શૂન્ય, એટલે ઝીરો, અને ગુણાકાર આપ્યો √5, એટલે વર્ગમૂળમાં 5। જે રીત આપણે હતા શું કરતા, કે ધારતા, પહેલાં જે આપ્યા શૂન્ય અને કે ધારતા, અને કેની કિંમત એ બી અને સીની ગોતી અને મૂકતા, એ પ્રમાણે બહુપદી ગોતતા। તો ડાયરેક્ટ જોઈએ તો કે ધારો કે બહુપદી પી ઓફ એક્સ એ એક્સ વર્ગ બી એક્સ પ્લસ સીના શૂન્ય આલ્ફા અને બીટા છે, રેડી? જે આ તો લાઈન બધે સેમ જ આવશે। પછી આપણે શૂન્ય આપી લઈએ, બે શૂન્ય સરવાળો કેટલો આપ્યો? ઝીરો, રેડી? એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર તમને શું આપ્યું? ઝીરો, રેડી? એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આગળ આગળ જ ભણી ગયા, આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ બરાબર ઝીરોના છેદમાં એ, કંઈ પણ નહીં છે, એ એક લખી શકીએ, રેડી? ઝીરોના છેદમાં એક। પછી આપણે આગળના વિડીયોમાં જે દાખલા ભણ્યા એમાં શું કરતા, આપણે એને અહીંયા જવા દેતા અને આઈની જે કિંમત હોય બીની નીચે આવવા દેતા, પણ અહીંયા એવું થશે નહીં, કારણ કે કોઈ પણના છેદમાં તમે ગણિતમાં ઝીરો લખી શકો નહીં, તમે આગળ પણ ભણી ગયા આવું તમે લખી ન શકો, માઇનસ બીના છેદમાં ઝીરો તો એ શું થઈ જાય? અનંત, ઇન્ફિનિટી, રેડી? એટલે આ એક દાખલા પૂરતી આપણે જગ્યા બદલાવશું નહીં અહીંયા, રેડી? આ એક દાખલા પૂરતી જગ્યા બદલશે નહીં, કેમ કે એ ગણિતના નિયમની વિરુદ્ધ થઈ જાય, કોઈ પણની નીચે ઝીરો લખી શકાય નહીં, એટલે માઇનસ બી બરાબર ઝીરો, એટલે બી બરાબર કેવું થઈ જશે? ઝીરો, માઇનસ એટલે ઝીરો અને માઇનસ પ્લસ કંઈ ફેર પડે નહીં, અને એ બરાબર એટલે ડાયરેક્ટ આઈની કિંમત આપણે મેળવી લઈએ। ઓલી રીત આપણે પહેલાં દાખલામાં જે બીજી રીત જોઈએ એ પ્રમાણે આ રીતે દાખલો અહીંયા એકમાં આપણે એટલામાં જોશું, રેડી? એટલે બી બરાબર મને શું મળ્યું? ઝીરો, અને એ બરાબર શું થાય? એને હું અહીંયા જાવી દઉં એક રીતે, એટલે એના છેદમાં એક બરાબર એ બરાબર કે ધારી લો, શું મળશે? ડાયરેક્ટ કે, રેડી? એની અને બીની વેલ્યુ મળી ગઈ। હવે મને એક બીજી શરતમાં શું આપ્યો? ગુણાકાર આપ્યો, રેડી? તો બે શૂન્યનો ગુણાકાર કરી લો વર્ગમૂળમાં 5, રેડી? એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલું થશે? વર્ગમૂળમાં 5। હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણે ખબર છે શું થાય? સીના છેદમાં એ, રેડી? બરાબર રૂટમાં 5, રેડી? એટલે સી બરાબર શું થશે? વર્ગમૂળમાં 5 ગુણ્યા એ, એની કિંમત આ રે, અહીંથી હું ડાયરેક્ટ એની કિંમત મૂકી દઉં, એની જગ્યાએ શું મળશે? કે, એટલે વર્ગમૂળ સી બરાબર મળશે? વર્ગમૂળ 5 કે, એટલે મને બી એ અને સી ત્રણેની કિંમત મળી ગઈ, રેડી? એ બહુપદી એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સીમાં મૂકી દઉં, એટલે મને માગેલી જે બહુપદી છે એ મળી જાય, એની જગ્યાએ શું મળ્યું? કે, રેડી? એટલે કે એક્સ વર્ગ, બીની જગ્યાએ શું? ઝીરો, રેડી? એટલે વત્તા ઝીરો એક્સ પ્લસ સીની જગ્યાએ વર્ગમૂળ 5 કે, રેડી? આ તો ઝીરોવાળું છે। હવે અહીંયા જુઓ કે બેમાંથી શું નીકળી જશે? સામાન્ય, એટલે એક્સ વર્ગ વત્તા ઝીરો એક્સ વત્તા રૂટ 5, આ ઝીરોવાળું એને આપણે લખીને પણ ચાલે, એટલે શું વધશે? એક્સ વર્ગ વત્તા વર્ગમૂળમાં 5 કે શું છે? જ્યાં અચળ સંખ્યા, રેડી? વાસ્તવિક અચળ સંખ્યા, રેડી? જે આપણી માગેલી બહુપદી, આ તમારો શું થશે જવાબ? કે કૌંસમાં એક્સ વર્ગ વત્તા વર્ગમૂળમાં 5 જે માગેલી બહુપદી છે, રેડી? આના પછી હવે જોઈએ ચોથો દાખલો। ત્યાર પછી ચોથા દાખલામાં તમને રકમ આપી 1 અને 1, રેડી? બહુપદીનો શૂન્યોનો સરવાળો છે 1 અને ગુણાકાર એ છે 1, 2, 1 છે। આપણે જે છે એ જ રીત ધારો કે માગેલ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સીના શૂન્ય આલ્ફા અને બીટા છે, રેડી? તો શૂન્યનો સરવાળો બરાબર તમને શું આપ્યું? 1 આપેલો જ છે, રેડી? શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? 1, એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલું થશે? 1, આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે આગળથી જ જાણીએ શું થાય? માઇનસ બીના છેદમાં એ બરાબર શું થશે? 1 ના છેદમાં 1, અહીંયા કંઈ 1 લખી શકીએ। હવે અહીંયા જગ્યા આપણે જે પહેલી રીત હતી એ જ રીતે જગ્યા બદલશે, પણ માઇનસ બીના છેદમાં 1 ને મેં લીધો, એને ક્યાં જવા દીધો? આ સાઈડ, રેડી? આને અહીંયા જવા દીધો અને 1 ને અહીંયા આવે, એટલે માઇનસ બીના છેદમાં 1 બરાબર કે ના છેદમાં 1 બરાબર કે ધારતા, જ્યાં કે બરાબર 0 હશે અને કે ઇઝ નોટ ઇક્વલ ટુ ઓલવેઝ 0, ક્યારેય 0 હશે નહીં, કે એક વાસ્તવિક સંખ્યા છે, એટલે શું થશે? માઇનસ બીના છેદમાં 1 બરાબર કે અને એના છેદમાં 1 બરાબર કે, એટલે માઇનસ બી બરાબર 1 અહીંયા ગુણાકારમાં થાય, 1 કંઈ ફેર પડે નહીં, એટલે બી બરાબર શું મળશે? માઇનસ કે, આ માઇનસ વાળી સાઈડ મેં જવા દીધા, એટલે બી બરાબર મને મેળશું માઇનસ કે। એ જ રીતે અહીંયા 1 ના છેદમાં એટલે એના છેદમાં 1 બરાબર કે, 1 વાળી સાઈડ, એટલે એ બરાબર મને મળશે ડાયરેક્ટ કે। હવે આ બીજી શરત આપી ગુણાકારની, બીજી રકમમાં એ જોઈએ, 2નો ગુણાકાર કેટલો આપ્યો? શૂન્યનો 1, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલો આપ્યો? 1, એટલે આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું થાય? સીના છેદમાં 1 બરાબર 1, એટલે સી બરાબર શું થશે? અહીંયા ગુણાય 1 કરે, એટલે ડાયરેક્ટ એ, તો એની કિંમત છે મારી પાસે, એની કિંમત કેટલી છે? કે, રેડી? એ બરાબર હું ડાયરેક્ટ શું, સી બરાબર મને શું મળશે? કે, એ જ હું અહીં મૂકી દઉં, માગેલ બહુપદી આપણે જે છે એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સીમાં હું કિંમત મૂકી દઉં, તો એની કિંમત મને શું મળી? કે, એટલે કે એક્સનો વર્ગ પ્લસ બી એક્સ, એટલે બીની જગ્યાએ હું મૂકવાનું માઇનસ કે, એટલે માઇનસ કે એક્સ પ્લસ સીની જગ્યાએ
खाली के रेडी बधाय पासे के छे के हूं कल सामान એટલે માગલ બધું કે કૌંસ માં x વર્ગ અહીંયા વચ્ચે માઈનસ x પ્લસ કઈ ન હોય તો 1 તો આ તમારો માગલ બહુપદી નો જવાબ રેડી આના પછી હવે જોઈએ આપણે દાખલા નંબર 5 હવે 5 મો દાખલો જોઈએ તો રકમ એવી છે કે માઈનસ 1 ના છેદ માં 4 અને 1 ના છેદ માં 4 1 ચતુર્થાંશ 1 ચતુર્થાંશ સરવાળો છે એ માઈનસ માં છે અને ગુણાકાર કેવો છે પ્લસ રેડી તો જે છે ધારો કે માગેલ બહુપદી p ઓફ x બરાબર ax વર્ગ વત્તા bx પ્લસ c ના શૂન્ય કેવા છે આલ્ફા અને બીટા એવું આપણે ધારી લઈએ રેડી કહેવાય કે બે શૂન્ય એના એવા હશે એટલે શૂન્યનો સરવાળો આપી લે તો કેટલો આવ્યો માઈનસ 1 ના છેદ માં 4 1 ચતુર્થાંશ માઈનસ માં એટલે કે શૂન્ય સર આલ્ફા પ્લસ બીટા બર કેટલું થશે માઈનસ 1 ચતુર્થાંશ એટલે આલ્ફા પ્લસ બીટા બર શું થાય માઈનસ b ના છેદ માં a રેડી માઈનસ b ના છેદ માં એટલે શું થાય માઈનસ 1 ના છેદ માં 4 હવે હું જગ્યા બદલાવી નાખું આ માઈનસ 1 ના આ સાઈડ આવી દઉં a ને ક્યાં જવા દઉં ઓલી સાઈડ રેડી બરાબર ની એટલે શું થશે માઈનસ b ના છેદ માં માઈનસ 1 જોજો માઈનસ b ના છેદ માં માઈનસ 1 મેં આ નિશાની સહિત લઈ લીધા અને a ને ક્યાં જાય એટલે a ના છેદ માં 4 હવે જવો બરાબર હું ધારી લીધું કે ધારતા જ્યાં કે 0 હશે નહીં એટલે શું થશે જો આ માઇનસ માઇનસ શું થશે ઉપર નીચે ઉડી જાય એટલે બી ના છેદમાં 1 બરાબર શું થશે કેમ કે આ ડાયરેક્ટ અહીંયા અને આની કિંમત અને એ ના છેદમાં 4 બરાબર કે એટલે બી બરાબર શું થશે 1 ગુણ્યા કે એટલે કે એટલે બી ની કિંમત મને મળી ગઈ કેટલી મળી કે અને એ ના છેદમાં 4 બરાબર કે એટલે 4 અહીં ભાગાકાર મળી સડે એટલે ગુણાકારમાં કે સાથે ગુણાય એટલે કેવું થશે એ બરાબર 4 કે હવે બીજી શરત અનુસાર રેડી ગુણાકાર આપ્યો 1 ના છેદમાં 4 એ મૂકીએ રેડી બે શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો 1 ના છેદમાં 4 રેડી એટલે ગુણાકાર એટલે શું થશે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 ના છેદમાં 4 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણે ગણીએ શું થશે સી ના છેદમાં એ રેડી સી ના છેદમાં એ બરાબર 1 ના છેદમાં 4 આપેલું જ છે હવે અહીં શું થાય એને હું આ સાઈડ અહીં ભાંગર મળી સાઈડ જાય તો ગુણાકારમાં એટલે આ એક અહીં જશે એટલે 1 ગુણ્યા 1 એટલે ડાયરેક્ટ એ એટલે એના છેદમાં સી બરાબર એ ના છેદમાં 4 રેડી હવે જો મારી પાસે એની વેલ્યુ છે કેટલી છે 4k રેડી હું મૂકી દઉં અહીંયા પુટ કરી દઉં છું સી બરાબર શું થશે 4k ના છેદમાં 4 આ 4 4 ઉડી જાય રેડી એટલે સી બરાબર શું મળશે ખાલી કે રેડી હવે એ બી અને સી ત્રણેયની વેલ્યુ મળી ગઈ તો આપણે જે માગેલ જે આ બહુપદી ધારી હતી એમાં પુટ કરી દઈએ તો શું થશે આમ માગેલી બહુપદી બરાબર એક્સ વર્ગ વત્તા બી એક્સ પ્લસ સી માં એ બરાબર શું મળ્યું તમને 4k રેડી એની જગ્યાએ 4k વત્તા બી એક્સ બીની જગ્યાએ મને કિંમત મળી કેટલી મળી કે રેડી બીની જગ્યાએ કે એક્સ અને સી સીની કિંમત કેટલી મળી મને માત્ર કે રેડી બધાય પાસે કે છે અહીંયા કે અને કે ત્રણેયમાંથી હું કે હું કરી લખું સામાન્ય કાઢી નાખું એટલે માગલ બહુપદી કે કૌંસમાં 4 એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા 1 રે આ તો આપણો પાંચમો દાખલો હવે સ્વાધ્યાય 2.નો એક છેલ્લો દાખલો છઠ્ઠો એ આપણે જોઈએ હવે છેલ્લો દાખલો જોઈએ સ્વાધ્યાય 2.નો છઠ્ઠો એમાં રકમ તમને સરવાળો આપ્યો શૂન્યનો કેટલો આપ્યો 4 અને ગુણાકાર આપ્યો 1 તો રેડી જે રીત છે ધારો કે માગેલ બહુપદી પી અક્ષ બરાબર એ અક્ષ વર્ગ પ્લસ બી ના શૂન્ય શું છે આલ્ફા અને બીટા રેડી તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે ડાયરેક્ટ 4 રેડી આલ્ફા પ્લસ બીટા માઇનસ બી ના છેદમાં એ બરાબર 4 ના છેદમાં 1 છેદમાં કંઈ પણ 1 લખી શકીએ એટલે શું થશે માઇનસ આ એને જ હું અહીંયા જવા દઉં અને 4 ને એટલે માઇનસ બી ના છેદમાં 4 બરાબર એના છેદમાં 1 બરાબર કે ધારતા જ્યાં કે શું છે 0 હશે નહીં રેડી માઇનસ બી ના છેદમાં 4 બરાબર કે ડાયરેક્ટ અહીંયા અને આ નીકળ્યું અહીંયા એટલે એના છેદમાં 1 બરાબર કે એટલે માઇનસ બી બરાબર શું થશે અહીં ભાગાકાર મળી છે એટલે ગુણાકારમાં એટલે માઇનસ બી બરાબર 4 કે તો બી બરાબર શું થશે માઇનસ 4 કે અને એ બરાબર શું થશે ડાયરેક્ટ કે અહીંયા કંઈ ગુણા કંઈ ફેર પડે નહીં એટલે એ અને બીની મળી ગઈ અહીંથી સીની મળી જાય અહીંયા આપણે મૂકીએ એટલે ગુણાકાર આપ્યો કેટલો આપ્યો 1 એટલે બે શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો 1 એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલો આપ્યો 1 એટલે સી ના છેદમાં એ બરાબર કેટલું થશે 1 તો સી બરાબર શું મળશે ડાયરેક્ટ હું અહીંયા ભાગાકાર મળી છે એટલે ગુણાકારમાં એટલે સી બરાબર મને ડાયરેક્ટ મળે એ તો એની વેલ્યુ છે મારી પાસે કેટલી છે કે તો સી બરાબર શું થઈ જાય ડાયરેક્ટ કે તો એ બી અને સી ત્રણેયની વેલ્યુ મળી ગઈ માઇનસ 4k કે અને કે તો એ હું આપી દઉં એ એક્સ વર્ગ પ્લસ બી એટલે જ્યાં એ બી અને સી છે એની કિંમત મૂકી દઉં એ બરાબર મેનું કે એટલે કે એક્સ વર્ગ બીની જગ્યાએ મેનું મને માઇનસ 4k એટલે માઇનસ 4k એક્સ વત્તા સીની જગ્યાએ કે હવે અહીંયા કે અને કે ત્રણેય પાસે કે છે તો કે હું કરી નાખું સામાન્ય કાઢી લઉં એટલે કે સામાન્ય એટલે વધશે હું કૌંસમાં એક્સ વર્ગ માઇનસ 4x વધતા 1 જે આપણે માગેલી બહુપદી છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 હવે આપણે આગળના વિદ્યામાં સ્વાધ્યાય 2.3 વિશે અભ્યાસ કરશું જે તમે ધોરણ 9માં ભણીને જ આવેલા છો એટલે તમને આવું પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ ને આવું ભણ્યા હશો આર ઓફ એક્સ ને રેડી આ સેસ ને આ ભાગ બીજી બહુપદીના બહુપદી ને ભાગ આવી બહુપદી એક અહીંયા જી ઓફ એક્સ વડે તમે પી ઓફ એક્સ ને ભાગતા હશો એ ભણશું તો 9માં ધોરણના દાખલા થોડાક યાદ કરીને આવજો જેથી એ તમને 2.3 સરળ પડે ધન્યવાદ